મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં તેમણે હરીશચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા.
ગાંધીજી વકાલત માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દુઓને થતો અન્યાય નજરે નજર જોયો. તેમણે પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે તે અન્ય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી. ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. દેશની જનતા અને અનેક દેશ નેતાઓને
તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા. પણ તેઓ હિંમત હાર્યા નહીં. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી. ગાંધીજી અમદાવાદમાં પહેલા કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમ સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા. ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા. તેમને પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા. તેમને કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ અતિ પ્રિય હતું. તેઓ દરરોજ રેટિયો કાંતતા. તેમણે પોતાની આત્મકથા લખી છે.
જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે. તેમના પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને આઝાદીની લડતમાં ઘણો સહકાર આપ્યો હતો. જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા. આથી વિશ્વભરના લોકોને ભારે આઘાત લાગ્યો. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદર ભર્યું સ્થાન ધરાવે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે તેને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારા આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકોનમાં ઓલ પર ક્લિક કરો.